ગુજરાતના પત્રકારો સાથે થઈ રહેલા અન્યાય બાબતે દિયોદર પત્રકાર સંગઠને આપ્યું દિયોદર મામલતદારને આવેદનપત્ર. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલા પત્રકારોને અન્યાય સામે સરકાર ન્યાય આપે તેવી દિયોદર પત્રકાર એકતા સંગઠનની માંગ. સમગ્ર દેશમાં જ્યારે કોરોના મહામારીને લઈ લોકડાઉનની સ્થિતિ બની છે ત્યારે દેશના પત્રકારો છેવાડાના વિસ્તાર હોય કે પછી કોરોના પોઝિટિવનો વિસ્તાર હોય, પરંતુ પોતાના પરિવાર અને પોતાની ચિંતા કર્યા વગર દેશના ખૂણે ખૂણેથી સમાચારોની અપડેટ આપતા હોય છે. સરકારની વાહવાહી હોય કે કોરોના મહામારીમાં આરોગ્ય પોલીસ તથા સેવાભાવી સંસ્થા અધિકારીઓના સદકાર્યને બિરદાવતા હોય છે અને લોકો સુધી કાર્યોને લઈ જાય છે. જ્યારે કોઈ પણ પત્રકાર દ્વારા નાની સરખી ભૂલ થાય તો મોટી સજામાં ફટકારવામાં આવી રહી છે. જ્યારે પત્રકારને સજા મળતા જ ગુજરાતભરના પત્રકાર આલમને દિલમાં ઠેસ પહોંચે છે. ત્યારે વાત કરીએ તાજેતરમાં ભરૂચ, રાજકોટ, નવસારી તેમજ અમદાવાદ પત્રકારો સાથે ગેરવર્તણૂક તેમજ પોલીસ ફરિયાદ સામે આવી છે. જો કે તાજેતરમાં અમદાવાદમાં એક પત્રકાર સામે રાજદ્રોહનો કેસ લાગુ કરવામાં આવ્યો છે. તેને લઈ સમગ્ર પત્રકાર આલમમાં રોષે ભરાયો છે. પત્રકાર સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી પત્રકારોને ન્યાય મળે તે માટેના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકાના પત્રકારો દ્વારા ગુજરાતના પત્રકાર પર થતા અન્યાય, હુમલા કે પોલીસ દ્વારા કે પછી સરકાર દ્વારા ખોટી સંડોવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પત્રકાર એકતા સંગઠનના નેજા હેઠળ આજે દિયોદર મામલતદાર શ્રીને આવેદન પત્ર આપી સરકાર દ્વારા અને પોલીસ દ્વારા આવા ખોટા કેસ પાછા ખેંચી દેશની ચોથી જાગીરી સાથે ન્યાય મળે તેવી માંગ સાથે દિયોદર મામલતદારને આવેદન પત્ર આપ્યું છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. વિશ્વમાં ચાલતી કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય કે પત્રકારો હોય પોતાના ખડે પગે રહી અને સેવાઓ આપી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પત્રકારો ઉપર વારંવાર હિચકારા હુમલા થતા હોય છે, એ ખરેખર નિંદનીય છે. તો અમારા ગુજરાતના પત્રકાર એકતા સંગઠનના નેજા હેઠળ આજે અમે દિયોદર તાલુકાના તમામ પત્રકારોએ મામલતદાર કચેરી દિયોદર શ્રીને આવેદન પત્ર આપી અને જે હુમલા કરનારાઓ છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પત્રકારોને સાચો ન્યાય મળવો જોઈએ એવી અમારી તમામ પત્રકારોની વિનંતી છે. સંગઠન ગુજરાતના નેજા હેઠળ દિયોદર તાલુકાના તમામ પત્રકાર મિત્રોએ આજે પત્રકાર ઉપર થયેલ હુમલા બાબતે અમોને આવેદન પત્ર રજૂ કર્યું છે, જે આવેદન પત્ર અમોએ સ્વીકાર્યું છે અને સરકારશ્રીમાં અત્રેથી મોકલી આપવામાં આવશે. પત્રકાર એકતા સંગઠન દિયોદરના નેજા હેઠળ આજે દિયોદર તાલુકાના તમામ પત્રકાર મિત્રોએ સાથે મળી અને દિયોદર મામલતદાર ઓફિસમાં આજે આવેદન પત્ર આપ્યું છે. આવેદન પત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે વારંવાર પત્રકારો ઉપર હુમલા જે થઈ રહ્યા છે જે ખરેખર નિંદનીય છે, આવું ન થવું જોઈએ તે બાબતે આજે અમે સૌએ મળી અને મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું.